नमस्कार। आजनो दिवस मंगलमय बनी रहे तेवी सरस्वती माताना चरणों में वंदना। एक शाळा हती, शाळानी अंदर वार्षिक कार्यक्रम थाय। एमां वार्षिक कार्यक्रमनी अंदर बधा विद्यार्थीओ भाग ले, परंतु त्यां ए शाळा हती ने एमां संख्या बहु मोटी हती। एटले शाळाना कार्यक्रम पत्या पछी, वार्षिक उत्सव पत्या पछी अल्पाहारनी आयोजन करवामां आवेलुं होय। अल्पाहारनी अंदर दरेक बाळको पोताना पैसा भरे अने पछी एने अल्पाहार आपवामां आवे। एक वखत आजे कार्यक्रम पूरो थयो, कार्यक्रम ज्यारे पूरो थई गयो एटले अल्पाहारनो समय थयो, એ વખતે ત્યાંના પ્રિન્સિપાલ ઊભા હતા અને જોયું તો એક શાળાનું એટલું મોટું ગ્રાઉન્ડ હતું અને વચ્ચે નાનો એવો એક રસ્તો હતો, એટલે એની બહાર ત્યાંથી બાળકો પોતાના અલ્પાહાર માટે જતા હતા અને થોડાક બાળકો આ બાજુ એક બાજુ ઊભા હતા અને એ લોકો એમ જ ગેટની બહાર ઊભા હતા। આ જોઈ પ્રિન્સિપાલને વિચાર આવ્યો કે આ બાળકો કેમ અહીંયા ઊભા છે। એણે ત્યાંના પટ્ટાવાળા ભાઈને બોલાવીને પૂછ્યું કે અહીંયા જે બાળકો ઊભા છે એ આપણી વિદ્યાલયના નથી? તો કે ના મા સર, એ આપણી વિદ્યાલયના જ છે। તો કે તોય કેમ ત્યાં ઊભા છે? તો કે આ જે અત્યારે જે અલ્પાહાર છે તો જે લોકોએ પૈસા ચૂકવ્યા છે એના માટેનો જ અલ્પાહાર છે। આ સાંભળી પ્રિન્સિપાલ વિચાર કરવા લાગ્યા અને પછી એણે કાર્યક્રમ પત્યો અને બીજા દિવસે મીટિંગ બોલાવી। મીટિંગમાં આખો સ્ટાફ હાજર હતો અને કમિટી મેમ્બર્સ પણ હતા। પ્રિન્સિપાલે કીધું કે જો આપણી જ વિદ્યાલય છે અને આપણી જ વિદ્યાલયના બાળકો આવી રીતના અલ્પાહારમાંથી બાકી રહે તો વિદ્યાલયની એકતા કેવી રીતના જળવાય? તો કે તો શું કરીએ? તો કે આપણે એમ ન કરી શકીએ કે બધા માટે અલ્પાહાર ફ્રી રાખી શકીએ, અલ્પાહાર એમને રાખી શકીએ? તો બધાએ કીધું કે આપણા વિદ્યાલયમાં 3,500 વિદ્યાર્થી છે અને આટલા બધા વિદ્યાર્થીઓને આપણે અલ્પાહારના પૈસા ન લઈએ તો આપણને પોસાય નહીં। એટલે પ્રિન્સિપાલે વિચાર કર્યો અને પછી એમ કીધું કંઈ નહીં, આવતા વર્ષે જ્યારે વાર્ષિક ઉત્સવ થાય ત્યારે આપણે એની વાત કરીશું। અને ખરેખર બીજા વર્ષે જ્યારે વાર્ષિક ઉત્સવ કર્યો ત્યારે એમને પહેલાં એક મીટિંગ બોલાવી અને હોલની અંદર, એસેમ્બલી હોલની અંદર બધાને ભેગા કર્યા અને ત્યારે એને એક વાત મૂકી કે જુઓ વિદ્યાર્થી, આપણું વિદ્યાલય છે, આપણા વિદ્યાલયની અંદર આપણે બધા સાથે ભણીએ છીએ અને આપણા વિદ્યાલયમાં જે વાર્ષિક ઉત્સવ પછી જે અલ્પાહારની આપણે આયોજન કર્યું છે એની અંદર મારી એવી ઈચ્છા છે કે દરેક બાળકો એની અંદર ભાગ લે, કારણ કે એકતા તો છે જ। અલ્પાહારનો ખર્ચ આ વખતે ફિક્સ નહીં રાખીએ અને એક સ્વૈચ્છિક આપણે એક કુંભ મૂકી દઈએ કે એમાં તમને જે ઈચ્છા થાય એને નાખવાની છૂટ, અને ન પણ નાખો તો પણ ચાલશે। બધા વિદ્યાર્થી સાંભળતા હતા, એને કીધું કે જો તમારા જ કક્ષનો તમારો કોઈ મિત્ર અલ્પાહાર વગરનો રહી જાય, નાસ્તા વગરનો રહી જાય તો તમને ગમે? બધા વિદ્યાર્થી વિચાર કરવા લાગ્યા કે દરેક કક્ષની અંદર 2-5 એવા વિદ્યાર્થી હતા કે જેની પરિસ્થિતિ નહોતી સારી, પરંતુ બીજા બાળકો સાથે એટલા હળી મળી ગયેલા હોય એટલે દરેક વિદ્યાર્થીને એમ થયું। એણે એમ કીધું કે જેને સગવડ છે, જેની પાસે પૈસા છે, સગવડ છે, એ વધારે પડતા પૈસા આપી દે તો દરેકનો ખર્ચો નિભાઈ શકાશે। આ વાત સાંભળી અને ખરેખર એ વખતે અલ્પાહારના જે કુંભમાંથી પૈસા નીકળ્યા એ ખર્ચ કરતાં પણ વધારે હતા, પણ સૌથી મોટો જે ફાયદો થયો કે વિદ્યાલયની અંદર દરેક બાળકોએ ભાગ લીધો અને દરેક બાળકો ખૂબ ખુશી ખુશી એમાં સામેલ થઈ શક્યા અને દરેકને એવું લાગ્યું કે મારું પોતાનું જ છે। તો જ્યારે પણ દેશ માટે સૌથી પહેલાં આપણે આપણી સોસાયટી, આપણા દેશ માટે પણ જ્યારે આવું કરી શકીએ કે મારી પાસે ભગવાને ઘણું આપ્યું છે તો હું બીજાને થોડીક મદદ કરું, આમ કરવાથી દેશની એકતા જળવાઈ રહે છે અને પ્રેમભાવ સાથે રહે છે। અસ્તુ।